આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ જીઆરપી પોલીસ મથકે લોકટોળો એકત્ર થઈ ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી માટે આક્ષેપો કર્યા. જીઆરપી પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ બારિયાને જવાબદાર ઠેરવી બદલી કરવા માંગ કરી. વલસાડ જીઆરપી પોલીસ મથકે આજરોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેમાં ઝેડઆરયુસીસી વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય કલ્પેશ બારોટ અને સુરત કોંગ્રેસ એનએસયુઆઈના જનરલ સેક્રેટરી વિશાલ પ્રજાપતિ સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થઈ વલસાડ જીઆરપી પોલીસ મથકે પોતાની માંગણી અંગે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને વલસાડ જીઆરપી પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ પોતાની ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ બારિયાની બદલી કયા કારણોસર નથી કરવામાં આવતી અને પ્રવીણ બારિયાની કામગીરીમાં શંકાઓ વ્યક્ત કરતા પોતાની રજૂઆત કરી હતી અને તેઓની માંગ જો વહેલી તકે સ્વીકારવામાં નહીં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે તેઓએ કરેલા આક્ષેપમાં ટ્રેનોમાં થતી દારૂની હેરાફેરી માટે પોલીસ જવાબદાર હોવાનું પણ ઉમેર્યું હતું. કારણ કે પોતાની ફરજ દરમિયાન જો ટ્રેનમાં આટલી બધી દારૂની હેરાફેરી થતી હોય તો તેના માટે જવાબદાર કોણ, તેમજ દારૂ સિવાયના અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ સાથે સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી વલસાડ અને વાપી ખાતેથી હજારો પેટી દારૂની હેરાફેરી ટ્રેનોમાં થાય છે. સરકાર દ્વારા રેલ નીર વેચવાનો પરિપત્ર બહાર પાડવા છતાં પણ ફેરિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય કંપનીના નીર વેચવામાં આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ વલસાડ રેલવે પોલીસ અને વાપી રેલવે પોલીસ દ્વારા ગુનેગારો માટે ખુલ્લું મેદાન આપી દીધું હોય એના વિરુદ્ધમાં આજે અમારા સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ, અમારા વાપી વલસાડ યુથ કોંગ્રેસના આગેવાનો સાતભાઈ, પરાણભાઈ, અમારા અમીશભાઈ, ડીએલ પટેલ, આશાબેન, કલ્પેશ રાણા જેવા આગેવાનો સાથે અમે વલસાડના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. અને અમારી માંગણી છે કે અમારી જે માંગણી છે સંતોષોમાં ન આવે, જે ટ્રેનોમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થાય છે બંધ કરવામાં ન આવશે તો અમે આગામી સમયમાં પોલીસ અને તાળાબંધીનો કાર્યક્રમ કરશું. એ મુજબની અમે આજે રજૂઆત કરીશું. દારૂની હેરાફેરીમાં મુખ્ય જવાબ એના વહીવટદાર હોય છે, કારણ કે વહીવટદારને આશીર્વાદ સિવાય તો કોઈ શક્ય જ નથી. 100% પોલીસના ઇન્વોલ્વમેન્ટ વગર શક્ય જ નથી. અને રેલવેમાં ખુલ્લામાં દારૂની હેરાફેરી થાય છે, ટ્રેનોમાં પેસેન્જર ઓછા અને બુટલેગરો વધારે હોય છે. એટલે અમારી સરકાર પછી માંગણી છે કે ભાઈ તમને ખરેખર બુટલેગરો પ્રત્યે આટલો પ્રેમ હોય તો બુટલેગરો માટે સ્પેશિયલ એક વાપીથી સુરત ટ્રેન ચાલુ કરો, જેથી પેસેન્જરો હેરાન ન થાય અને બુટલેગરો સાથે રદ્દો કરી શકે. પોલીસ બુટલેગરોને ખૂબ પ્રોત્સાહન આપે છે, સામાન્ય માણસને હેરાનગતિ કરવામાં આવે છે, પરંતુ બુટલેગરોને લાલ જાડમ પાઠવવામાં આવે છે. ટ્રેનોમાં દરેક ડબ્બામાં બુટલેગરો દ્વારા દારૂ સપ્લાય કરવામાં આવે છે. ઉરવાડાથી વલસાડ ઉઠાવવામાં આવે છે અને વલસાડથી એક્સપ્રેસ દ્વારા એ દારૂ સુરત સુધી મોકલવામાં આવે છે. આ ઘણા સમયથી ચાલે છે. અમે છેલ્લા 6 મહિનાથી રજૂઆત કરીએ છીએ, ના છૂટકે આજે અમારા વલસાડના અધિકારીને આવેદનપત્ર આપવામાં અમારું આવ્યું છે કે આ મારું તાત્કાલિક પગલાં ભરવામાં. વલસાડમાં ખુલ્લી ગટરમાં આંકડો પડી જતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યો. વલસાડમાં ખુલ્લી ઘટરને લઈ અવારનવાર મોંઘા પશુઓ પડી જવાના સંખ્ય બનાવ બન્યા છે. તેમ છતાં ખુલ્લા ડ્રેનેજ ઉપર ઢાંકણા લગાવવામાં આવતા નથી, જેને લઈ આ વિસ્તારમાં અકસ્માતમાં બનાવ બની રહ્યા છે. અગાઉ પણ આ વિસ્તારમાં ગાય, ભેંસ તેમજ કૂતરા જેવા મોંઘા પ્રાણીઓ ખુલ્લી ગટરોમાં પડી જવાના બનાવ બન્યા છે. ત્યારે આજરોજ સવારના સુમારે મોગરાવાડી વિસ્તારમાં આવેલા ગટરમાં ઢાંકણા નહીં હોવાથી આખલો ગટરમાં પડી ગયો હતો, જેને હેમખેમ પ્રકારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ક્રેનથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ભારે હિંમતે રેસ્ક્યુ કરી તેને જીવનદાન આપ્યું હતું. દમણ ભાજપ કાર્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે કાર્યકર્તાઓએ યોગ કર્યા. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. દમણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કાર્યકર્તાઓ દ્વારા યોગા કરી યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલ, જિલ્લા પ્રમુખ અસ્પી દમણિયા, મહિલા મોરચાના અધ્યક્ષ સિમ્પલબેન કિરીટ દમણિયા, ધનસુખ પટેલ, સોનલબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને યોગા કર્યા હતા. શ્વાસ
સ્વયં અને સમાજ માટે યોગના નારા સાથે વલસાડ જિલ્લામાં 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. માનવ જાત માટે અમૂલ્ય ભેટ એવી ભારતીય પરંપરા યોગ વિદ્યા વિશ્વ ફલક ઉપર ઝળકી રહી છે. વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં યોગ દિન નિમિત્તે વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થના હોલમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા 21મી જૂનના રોજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થના હોલમાં વલસાડ જિલ્લા કલેક્ટર, DSP સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં યોગાભ્યાસ કર્યા હતા. વલસાડ તિથલ બીચ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વલસાડના બીચ ખાતે મંદિરના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કોચ ધનસુખ પટેલે જણાવ્યું હતું કે યોગ આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો છે. યોગ એ 5000 વર્ષો પહેલાં આપણા ગ્રંથોમાં બતાવવામાં આવેલ છે, જેની ઉત્પત્તિ સૌપ્રથમ હિરણ્ય ગર્ભમાં બતાવવામાં આવેલ છે. ગીતા તેમજ પતંજલિ યોગ સૂત્રમાં સ્વસ્થ વ્યક્તિ માટે યોગ એ જીવનશૈલી છે, જ્યારે બીમાર વ્યક્તિ માટે યોગ એક ચિકિત્સા પદ્ધતિ છે. ત્યારે આજે જ નહીં પરંતુ રોજ દરેક વ્યક્તિએ પ્રાણાયામ કરવું ખૂબ જ જરૂરી છે. આજે આસપાસના ગામડાઓ અને સ્થાનિકોએ યોગાભ્યાસ કર્યા હતા. પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્રતા મનુષ્યતા કી શાન હૈ. શિવોહમ. હું યોગ કોચ ધનસુખ પટેલ છેલ્લા 2008થી પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યમાં યોગ ટ્રેનર બન્યા બાદ 14 વર્ષ સુધી વલસાડ જિલ્લાના પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ 2019થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ તરીકે ફરજ નિભાવી રહ્યો છું. અત્યાર સુધીમાં લગભગ 150 જેટલી યોગ શિબિરો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લગભગ 280 જેટલા યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. તેમજ વલસાડના અંદર છેલ્લા 14 વર્ષથી નિરંતર યોગ ક્લાસીસ ચાલી રહ્યા છે, જેનું સ્વયં સંચાલન કરું છું. આજે 21 જૂન 2024 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમારું સૌથી પહેલાં સવારે 6 થી 7 એ અમારું વલસાડ નગરપાલિકાના ટાઉન હોલના અંદર કરવામાં આવી. ત્યાર પછી બીજો અભ્યાસ કે જે અમારી બેંક ઓફ બરોડાની BSVS એટલે કે આર્ટ સેફ્ટીના અંદર અત્યારે આ અભ્યાસ જે 21 જૂનનો પ્રોટોકોલ છે એ નિમિત્તે અહીંયા આગળના દરેકે દરેક બેંક ઓફ બરોડાના સ્ટાફને એનું પૂરતું જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો છે. આવી જ સેવાઓ અવિરતપણે હું કરતો રહું એવી ભગવાન મને શક્તિ આપે. શિવ. નમસ્તે, હું ફેકલ્ટી સેજલ પટેલ, RCT વલસાડ. આજે 21 જૂન વિશ્વ યોગા દિવસ નિમિત્તે RCT વલસાડમાં યોગા ડે ઉજવવામાં આવ્યો. ખૂબ જ સરસ અનુભવ રહ્યો. આપણા આજના એટમોસ્ફિયરમાં મનની શાંતિ, પ્રાણાયામ કરવામાં આવ્યું, મન પ્રફુલ્લિત થઈ ગયું. ખૂબ જ સરસ યોગા આપણે કરવા જોઈએ. આજનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. થેન્ક યુ. વલસાડ શહેરમાં વટ સાવિત્રી પૂર્ણિમાની સ્ત્રીઓએ ઉજવણી કરી પતિના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી. વલસાડ શહેરમાં વટ સાવિત્રી પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક સ્ત્રીઓએ ઉજવણી કરી હતી. જેઠ સુદ પૂનમના દિવસે પતિના દીર્ઘાયુષ્ય માટે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. વલસાડના અલગ અલગ વિસ્તારોમાં વડલાની ફરતે સ્ત્રીઓએ પરિક્રમમાં ખડી વટ સાવિત્રીની પૂજા કરી હતી. વલસાડના શિવજી મહારાજે જણાવ્યું હતું કે આજે વટ સાવિત્રી પર્વે મહિલાઓ વડની પૂજા કરી કોરા ઉપવાસ કરે છે. વડની પરિક્રમમાં કરી પતિના લાંબા આયુષ્ય, અખંડ સૌભાગ્ય અને બાળકોના સુખ શાંતિ માટે મનોકામના કરે છે. ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં સવારથી મહિલાઓ આવી અબીલ, ગુલાલ, જળ, પુષ્પ, ફળ અર્પણ કરી પ્રાર્થના કરી હતી.
અસ્તુ સદા મમ ભગવાન નળકાવી સાઈડ પર મૂકી દેવા પર વાણી પકડવાનું છે યાદેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સભી નારી શક્તિ આજ શ્રી ભીડભંજન મહાદેવ મેં વર્ષ સાવિત્રી કા વ્રત યહાં પર મના રહી હૈ ઓર ઇસ વ્રત કી મહત્વતા યે હૈ કે યે અપને પતિ કે લીએ અપને પતિ કી આયુષ્ય કે લીએ અપને પરિવાર કે લીએ આજ ભગવાન શિવ ઓર પાર્વતી સે પ્રાર્થના કરતી હૈ ઉનકી પૂજા કરતી હૈ. વર્ષ સાવિત્રી કે દિન અમારી માતાએ બહેને જો સૌભાગ્યવતી હૈ શાદીશુદા હૈ ઉન મહિલાઓ કે લીએ યે વ્રત બહુત હી મહત્વ કા હૈ. હમારી માતા ઓર બહેનો મેં ઇતની શક્તિ હૈ કે યમરાજ કે પાસ સે ભી અપને પતિ કો છુડા કે લે આતી હૈ. યે હમારે શાસ્ત્રો મેં વિદ્યમાન હૈ, હમ સબ પઢતે હી હૈ. મેં સભી માતા ઓર બહેનો કે લીએ ભગવાન શિવ ઓર માં પાર્વતી સે પ્રાર્થના કરતા હું કે ઉનકી યે મનોકામના પૂર્ણ હો. ઓમ શાંતિ શાંતિ. મારું નામ શ્રુતિ છે. હું આજે અહીં સ્વર્ગાશ્રમ વર્ડ સાવિત્રી વ્રતની પૂજા કરવા આવી છું. આ પૂજા કરવાથી પતિના અને પરિવારને સુખ સમૃદ્ધિ મળે, પતિને લાંબુ આયુષ્ય મળે એ માટે આ વ્રત કરવામાં આવે છે. તો આ આજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.